ભારતની અંદર પ્રાચીન સમયમાં જુદી જુદી અસંખ્ય વિદ્યાપીઠોનું સર્જન થયેલું, એમાં વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ વિદ્યાપીઠ આપણે જોઈએ તો નાલંદા. બિહારના પટના જિલ્લાની અંદર બડગાંવ ખાતે આ વિદ્યાપીઠ છે તે સ્થાપિત કરવામાં આવેલી અથવા તેનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું. આ વિદ્યાપીઠની અંદર મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ ગાળ્યા હતા, એટલે પણ આ વિદ્યાપીઠનું મહત્ત્વ અધકેરું વધી જાય છે. 5મી સદીની અંદર ગુપ્તવંશના શાસક કુમારગુપ્તે પણ અહીંયા કેટલાક વિહારો બંધાવેલા અને જ્યાં બૌદ્ધ ભિક્ષુકો છે એ રહી શકે એવા પ્રકારના વિહારો બંધાવેલા. હસ્તલિખિત હસ્તપ્રતોનો સૌથી અમૂલ્ય ખજાનો અથવા ભંડાર જો કોઈ વિદ્યાપીઠની અંદર સૂચવાયેલો હોય તો પ્રાચીન આપણી આ વિદ્યાપીઠની અંદર જાતે લખેલા ગ્રંથોનો ભંડાર, જીવતી જાગતી જેને લાઇબ્રેરી કહી શકીએ એમ એવી આ નાલંદા વિદ્યાપીઠ. પરંતુ ચીની મુસાફિર યુઆન સ્વાંગ જ્યારે ભારતની અંદર આવે છે અને નાલંદાની અંદર મુલાકાત લે છે તો એ સમયગાળા દરમિયાન આચાર્ય શક્તિ પામેલ એવા આ યુવાન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠના ખૂબ વખાણ કરેલા અને નાલંદા વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ છે એ એટલા બધાએ આદર્શ કહેવામાં આવતા હતો કે એનો વિદ્યાર્થી ક્યારે નબળો હોય જ નહીં, એ આખા જગતની અંદર એવી છાપ ઊભી થઈ. હવે તેના શ્રેષ્ઠમ જે કહી શકાય એવા પુસ્તકોનો સચવાયેલો ભંડાર એટલે ત્યાં ગ્રંથાલય પણ બનાવવામાં આવેલો, એના ઓરડાઓ પણ નિર્માણ કરવામાં આવેલા, તો એ નાલંદા વિદ્યાપીઠની અંદર સચવાયેલા. ચીની મુસાફિર યુઆન સ્વાંગ એમણે 657 જેટલા આપણે વિદ્વાનોએ લખેલા હસ્તલિખિત હસ્તપ્રતો કહેવાય અને આ હસ્તપ્રતો પોતાની સાથે લઈ ગયા, એટલે આપણો સાહિત્યનો જે ખજાનો છે ભંડાર છે એ નષ્ટ પામ્યો. 7મી સદીની અંદર તેણે ભારતની મુલાકાત લીધેલી આ નાલંદા વિદ્યાપીઠની અને ગ્રંથાલયવાળો જે આખે આખો આનો એક ઓરડો હતો, વિભાગ હતો, એ ઓરડાને કહેવામાં આવે છે ધર્મગંજ, જ્યાં વિદ્યાર્થીઓ બેસી અભ્યાસ કરી અને પારંગત બનતા હતા એવા ગ્રંથાલયવાળા વિસ્તારને ધર્મગ્રંજના નામથી ઓળખવામાં આવતો હતો.